ओहो थैंक यू डेली बोनस आव्यु तमारे घेर केम छो नैना बेन तमे डेली बोनस आव्यु मारे घे एना सोहन भाई अमे आनंद मा छी ओहो डेली बोनस आव्यु जय श्री बन्ने घेर केटला जीतशो तमे पूरा 10,000 जीतसु ओहो पूरे पूरा 10,000 जीतवानी जे वात करी रहा छे एवा जयश्री बेन अने नैना बेन बंधुओ जामनगर मां तमने खबर तो पड़ी गई हशे के भजन मंडळी चलावे छे ने बधा ज बहेनो एमनी भजन मंडळी ना छे तो आ बधा ज बहेनो ने हूँ वंदन करू छू केम छो जामनगर नी बहेनो मजामां हवे भजन मंडळी नी मैं वात करी पण आ तो तमे स्वागत गीत गायो बराबर छे भजन नहीं गायो तमे हां जे पण भजन तमे सरस गाई शको हां जरा थई जाय एकाद भजन तैयार हेलो गाओ हां हां बिल्कुल गाओ ओहो जय श्री बेन अने नैना बेन आ बधा ताळी पाड़ी रह्या छे ने भजन गाई रह्या छे ओके आजे ताळी पड़ी रही छे बे हाथे एमांथी कोई पण एक हाथ मां डी लखेलो छे डी एक कोना हाथ मां लखेलो छे એ તમારે જઈને શોધવાનું છે તો ભજન ચાલુ રહેશે અને જોઈએ તમારા બેમાંથી કોણ ક્વોલિફાઈડ થાય છે ઓકે રેડી ઊભા થઈ જાઓ આ હા તાળીમાં બંને હાથમાં છો બહુ સારા છો અમારા છો શરૂ કરીએ તમારી સાથે નસે સીટી રાઉન્ડ એ પહેલા જાણી લઈએ રૂલ્સ નેસેસિટી રાઉન્ડ આ રાઉન્ડ ટોટલ 2,000 રૂપિયાનો રહેશે જેને જીતવા માટે તમારે બે પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે દરેક પ્રશ્ન તમને 1,000 રૂપિયા જીતાડી શકે છે એલિમિનેશનથી બચવા માટે અને કમ્ફર્ટ રાઉન્ડમાં એન્ટર થવા માટે તમારે મિનિમમ એક સવાલનો સાચો જવાબ આપવો પડશે ફલક બેટા ફેરવી નાખવા માંડો ફિલ્મી પંચાત
બેન છેલ્લા કેટલા વર્ષોથી તમે આ ભજન મંડળી ચલાવો છો? 10 વર્ષથી આ ભજન મંડળી ચલાવી છે અને અમે બધાના ઘરે સત્સંગ મંડળ કરવા જાય છે. કોકને અચ્છા એટલે ખાલી મંદિરમાં જ નહીં સત્સંગ બધાના ઘરે પણ જાવ છો? હા સત્સંગ કરવા જાય બધાના ઘરે નંદભયો કરી લગ્નના ગીત ગાય. નંદભયો એટલે બાળકનો જન્મ થાય. હા બાળકનો જન્મ થાય ત્યારે નંદભયો કરવા જાય લગ્નના ગીત ગાવા જાય. ઓહો હા અને ઈ જે બધા પૈસા મળે એનો અમે ધર્માદો કરી ગરીબ માણસો માટે પૈસા બધા વાપરી નાખીએ અમે. ગ્રેટ ખરેખર બહુ સારી વાત કહેવાય. બેન તો 10 વર્ષથી ભજન મંડળી ચલાવો છો તો બધા ભજન તમે ઓલમોસ્ટ સાંભળ્યા જ હશે હિન્દી ગુજરાતી બંને. હિન્દી ઓછા સાંભળ્યા હોય ગુજરાતી વધારે. હિન્દી નથી સાંભળ્યા? ઓછા સાંભળ્યા એટલા માટે જ અત્યારે હું તમને એક ભજન સંભળાવું છું. ઓકે અને ખાસ કરીને તમે જે નંદભયો કરવા જાઓ છો હા તો એમાં કદાચ તમને આ ગીત કામમાં આવશે. અંધો વગાડવામાં આવે સવાલ છે કે આ ગીત કોના ઉપર પિક્ચરાઇઝ થયું છે? જયા ભાદુરી, જયા પ્રદા, નૂતનજી કે પછી હેમા માલિની? જયા પ્રદા કે જયા ભાદુરી? જયા પ્રદા. ખોટું જયા પ્રદા થઈ ગયું તમારા ઉપર ફિદા. 1000 રૂપિયાનો બોનસ જીતી ગયા છો. હવે પૂરેપૂરા 2000 રૂપિયાનો બોનસ જીતો છે કે નહીં એ જોઈએ. એના માટે બેટા ફરી એકવાર ફેરવી નાખ ભમરડો. મારું નામ સવાલ છે તમારો નીચેનામાંથી સૂર્યપુત્ર કોણ છે? અને તમારા ઓપ્શન્સ છે અર્જુન, ભીમ, કર્ણ કે હનુમાનજી. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. સૂર્યપુત્ર કોણ? અર્જુન, ભીમ, કર્ણ કે હનુમાનજી? કર્ણ. મને આતુજ માસી તરત બાએ અહીંયા બેઠા કર્યું એમ હે ને. શું સાચો જવાબ શું છે? હનુમાનજી. ક્યા બાત હે. કઈ ધાર્મિક પુસ્તક વાંચો છો બેન તમે? રોજ એમને બોલું છું. હા 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 મને લાગ્યું કે એમને જ બોલતા હશો તમે, કઈ વાંચીને નહીં હે ને. કારણ કે સૂર્યપુત્ર તમે કહ્યું હનુમાનજી પવન પુત્ર છે અને કર્ણ સૂર્યપુત્ર. હનુમાનજી સૂર્ય ભગવાનને જ્યારે નાના હતા ત્યારે એમને એક ફળ સમજીને ગળી ગયા હતા. સૂર્યપુત્ર નથી. એનીવેઝ બંધુ એમનું 2000 રૂપિયાનું બોનસ લાવવામાં આવે પ્લીઝ. નિરાજ માતા કી જય. આશાપુરા માતા કી જય. શ્રી જય શ્રીનાથજી પ્યારે કી જય. હવે લઈશું એક નાનકડો. ભજન તો ચાલુ જ રહેશે ભગવાનની ભક્તિ, પણ એની સાથે સાથે શરૂ કરીએ આપણે કમ્ફર્ટ રાઉન્ડ. અને તમને રિક્વેસ્ટ કરીશ કે આ ડાઈસ ફેરવી નાખો. ફેરવો ડાઈસ. આસ્ક મી 10 અને બીજું શું આવે છે એ જોઈએ. ગીત ગાતા ચાલ. આસ્ક મી 10 અને ગીત ગાતા ચલ. આ સરસ મજાનું ભજન તો તમે ગાયું, પણ હવે જયશ્રીબેન હું જે શબ્દ આપીશ
હું જે સિચ્યુએશન આપીશ એના ઉપરથી પાંચ ભજન ગાવાના રહેશે. જોઈએ ગીત ગાતા ચલમાં એક મિનિટમાં હું જે શબ્દ આપું એના ઉપરથી પાંચ ભજન જયશ્રીબેન ગાઈ શકે છે કે નથી ગાઈ શકતા, પણ એ પહેલા આપણે જાણી લઈએ કમ્ફર્ટ રાઉન્ડ ના રૂલ. કમ્ફર્ટ રાઉન્ડ. આ રાઉન્ડ ટોટલ 3000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે આ રાઉન્ડની બંને ગેમ્સ જીતવાની રહેશે. દરેક ગેમ તમને 1500 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા અને લક્ઝરી રાઉન્ડમાં એન્ટર થવા તમારે મિનિમમ એક ગેમ જીતવી પડશે. જયશ્રીબેન, શબ્દ છે શ્રી રામ. રામ ઉપરથી કોઈ પણ પાંચ ફિલ્મી ગીત, નોન ફિલ્મી ગીત, ભજન કંઈ પણ ચાલી શકે, પણ એક મિનિટમાં તમારે પાંચ ગીત, ભજન, ગુજરાતી, હિન્દી કંઈ પણ ગાવાના રહેશે. એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. રામ તમારા ચરણ કમળ રેવા માટે આવી છું. ઓકે, સેકન્ડ સેકન્ડ બીજું. રામજી કી નીકળી સારી, રામજી કી લીલા હે ન્યારી. ઓકે, થર્ડ થર્ડ. રામજીએ કૃપા કરી ત્યારે આંગણ અવસ આવ્યો રે. રામજીએ કૃપા કરી ત્યારે આંગણ અવસર આવ્યો રે. ત્રણ, હજુ બીજા બે બાકી છે. સમય છે તમારી પાસે, ડોન્ટ વરી, પણ થોડીક સ્પીડ. મને રામ રામ બોલવા દે, મને આમ રામ બોલવા દે. મને રામે દીધો છે રૂડો રોટલો રે, જમાડીને ખાવ જરા જોઈને જમતા જા. રામે દીધો છે રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો રે, જરા જોઈને જમતા જાવ, જરા જોઈને જમતા જાવ. રામે દીધો છે રૂડો રોટલો. ઓહો, 1500 રૂપિયા મળી ગયા રે. આખો બેનનો ટોન, રાગ, ઉત્સાહ આખો બદલાઈ ગયો પાંચમા ગીતમાં તો. એનીવેઝ, 1500 રૂપિયાનો બોનસ તો જીતી ગયા છો, પણ હવે પૂરેપૂરા 3000 રૂપિયાનો બોનસ જીતો છો કે નહીં એ જોઈએ. શરૂ કરીએ કમ્ફર્ટ રાઉન્ડની સેકન્ડ ગેમ, આસ્ક મી 10. ઓકે બેન, તમે 10 સવાલ પૂછી શકશો. જયશ્રીબેન, તમારો પહેલો સવાલ, ગો અહેડ. વસ્તુ, ફળ, ફૂલ, શાકભાજી. આટલામાંથી કઈ છે? પશુ, પક્ષી. 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 કાગડો. કાગડો. ત્રણ, હા કે ના? ચકલી. ચકલી. બેન આટલું ફટાફટ ગેસિંગ નહીં કરો, ગો હેડ ગો હેડ. પોપટ. પોપટ. કઈક સવાલ પૂછો. કલર કેવો? પર્પલ. પર્પલ કલર, એટલે કે ગ્રીન ટાઈપ નો. હા. મોર. મોર સાચો જવાબ. બેન અહીંયા પાછળ જ હતો, પાછળ જ હતો, અને તમે ચકલી પોપટ નું નામ દેતા હતા. બિચારા ખોટલો હમણાં જતો રહેતો, તમે કીધું ઉભો રહે થોડી વાર. એનીવેઝ, બંધુઓ એમનું પૂરેપૂરા 3000 રૂપિયાનું બોનસ લાવવામાં આવે. બેન 33 કરોડ હિન્દુ ધર્મ, આપણા શાસ્ત્ર પ્રમાણે 33 કરોડ દેવી દેવતાઓ છે, બરાબર છે, એ બધાને યાદ કરીએ આપણે. નૈનાબેન અને જયશ્રીબેન, શરૂ કરીએ તમારા જામનગરમાં સુપર ડુપરથી પણ ઉપરનો રાઉન્ડ, લક્ઝરી રાઉન્ડ. લગભગ 700 × 2 એટલે કે 1400, લગભગ 1400 બહેનોને અત્યારે જયશ્રીબેન તમારી જેલસી થઈ રહી છે. એ 1400 બહેનો એ કે જે ડેલી બોનસમાં ભાગ લઈ ચૂક્યા છે, એમને એમ થાય છે કે આ 60 વર્ષના દાદી આજે 10000 રૂપિયા જીતી જશે. અને એમને જે પણ જેલસી છે એમને તમારે સાચી સાબિત કરવાની છે. પૂરેપૂરા 10000 રૂપિયા જીતવાની તક જયશ્રીબેન તમારી પાસે આજે છે, અને એમને 10000 રૂપિયા નહીં જીતવા દેવાની તક તમારી પાસે છે.
અને એના માટે નૈનાબેન શું કરવાનું છે, તમારા નૈનો ખુલ્લા રાખજો. હા, અને જોજો આ જે ગ્લાસ છે અને આ સ્માઈલી બોલ, આ ગ્લાસમાં આ સ્માઈલી બોલ તમારે કેચ કરવાનો. ટીમ વર્કની ગેમ છે અને એક મિનિટમાં તમારે ટોટલ 4 સ્માઈલી બોલ કેચ કરવાના છે. લેકિન કિંતુ પરંતુ બંધુ, મારા જે 4 બા છે, એટલે કે 4 બા આ ટીમમાં અને 4 બા આ ટીમમાં, એ કઈ રીતે કેચ કરશે? એ કંઈક આ રીતે બેઠા હશે. આપણે બેઠા બેઠા જ રમવાનું, હા ને, બેઠા બેઠા ભજન પણ ગાવાના અને બેઠા બેઠા ગેમ પણ રમવાની. બેક ફેસિંગ બેઠા હશે, એટલે કે મારી આગળ એક, એમની આગળ એક અને એમની આગળ એક. ઓકે, એ આ ગ્લાસમાં બોલ લેશે, બોલને આમ ઉછાળશે અને પાછળ તમે બેઠા હશો, તમારે એ બોલને કેચ કરવાનો ગ્લાસમાં જ. ગ્લાસથી ઉછાળવાનો, ગ્લાસમાં કેચ કરવાનો. એ રીતે છેલ્લે જે બેઠું હશે, એટલે કે તમે પોતે, તમારે એક મિનિટમાં 4 બોલ કેચ મિનિમમ કરવાના રહેશે. જેના જેટલા વધારે થશે એમને મળશે 5000 રૂપિયાનું બોનસ, પણ મિનિમમ ટાર્ગેટ 4 બોલ. સમજી ગયા? સમજી ગયા. બંધુઓ, શરૂ કરીએ આપણે લક્ઝરી રાઉન્ડ, અને લક્ઝરી ગેમની સાથે સાથે આ ભજન મંડળીની સંગત અને રંગતને પણ આપણે માણીશું. પણ એ પહેલા જાણી લઈએ આપણે લક્ઝરી રાઉન્ડના રૂલ. લક્ઝરી રાઉન્ડ, આ રાઉન્ડ 5000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે તમારે પ્રતિસ્પર્ધી સામે એક ચોક્કસ સમય મર્યાદામાં ગેમ જીતવાની રહેશે. ભજન મંડળી રેડી? રેડી. રેડી, સ્ટેડી એન્ડ ગો. ચાર બોલ જયશ્રી બેને કેચ કરી લીધા છે. મિનિમમ ટાર્ગેટ હતો 4 નો અને 4 બોલ જયશ્રી બેને કેચ કરી લીધા. લેકિન કિંતુ પરંતુ બંધુ ટપ જુદી પડી ગઈ. હા, જયશ્રી બેન, આમાં કેવું થયું? મેં કહ્યું હતું કે કમ્પલસરી એક મેમ્બર બીજાને આપશે, બીજા ત્રીજાને, ત્રીજા ચોથાને આપશે. વચ્ચે જે મારા બા બેઠા છે, કેમ છો બા? હજુ પણ બાના હાથોમાં એટલું દમ છે કે કેચ તો બધા જ બોલ કરતા હતા, પણ એમની વચ્ચે જે બેઠા છે એમને આપવાની જગ્યા ઉપર સીધા જયશ્રી બેનને આપતા હતા એ. એટલે અનફોર્ચ્યુનેટલી મિનિમમ ટાર્ગેટ તમારો અચીવ થયો નથી. પણ કંઈ વાંધો નહીં બંધુઓ, તમે અચીવ કરી લો. પણ એના માટે ડેલી બોનસમાં એકવાર ભાગ લો, લખી લો અમારી ડિટેલ્સ. ડેલી બોનસમાં તમે પણ ભાગ લેવા માંગતા હોય તો SMS કરો BONUS બોનસ સ્પેસ તમારું નામ સ્પેસ શહેરનું નામ લખી અમને મોકલી આપો 56060 ઉપર. પણવા ચાલ્યા નંદ થયા રાજી રે, નંદ થયા રાજી, ત્યાં તો બપુડા ઉઠ્યું ગાજી રે, માથા કેરો મુગટ વાલો લઈ ગ. મેં જાણ્યું કે ઉંગટ વાલો લઈ ગયો છે માગી રે, મેં જાણ્યું કે આપી દેશે મગતા, મેં જાણ્યું કે ધમકેટા કરી હરી, ધમકેટા કરી હરી.
એમ તો એવું કહેવાય છે કે આ ઉંમર છે શાંતિથી ઘરે બેસવાની, ભગવાનનું નામ લેવાની અને ભજન કરવાની. પણ એની સાથે સાથે આજે આ શોમાં આ બધે જ મારી બા જે પ્રમાણે બાળપણમાં જતા રહ્યા એના માટે બધાને વંદન છે. ફરી પાછા આવતીકાલે મળીશું, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. તમકે ઠાકર હરી હરી, તમકે ઠાકર હરી હરી, તમકે ઠાકર હરી હરી, તમકે ઠાકર હરી હરી, તમકે ઠાકર હરી, તમકે ઠાકર હરી હરી, તમકે ઠાકર હરી, તમકે ઠાકર હરી હરી, તમકે ઠાકર હરી હરી, તમકે ઠાકર હરી હરી, તમકે ઠાકર હરી, તમકે ઠાકર હરી હરી, તમકે ધર્મ રવો હરી, તમકે ઠાકર હરી, તમકે ઠાકર હરી 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 હરી, તમકે ઠાકર કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ ગોપાલ ગોપાલ કૃષ્ણ ગોપાલ ગોપાલ કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ ગોપાલ ગોપાલ કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ